नमस्ते विद्यार्थी मित्रों, धोरण सात विषय संस्कृत। आज आप व्याकरण थोड़ो घणो परिचय मेळवीशुं। व्याकरण में आप वर्तमान काल विषे थोड़ी समझ मेळवीशुं अने संस्कृत में दरेके दरेक काल में कालवाचक प्रत्यय आपवामां आवेला होय छे। संस्कृत में दरेक काल में परस्मे पद અને બીજું આત્મને પદ, આ રીતે બે પદ હોય છે। આજે આપણે પરસ્મૈ પદનો અભ્યાસ કરીશું। સંસ્કૃતમાં ત્રણ પુરુષ છે, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ। ઉત્તમ પુરુષ જેનો અર્થ થશે સંસ્કૃતમાં અહમ, અને અહમ એટલે હું, એના માટે પ્રત્યય જે તે કાળમાં આપણે વર્તમાન કાળનો અભ્યાસ કરીએ છીએ એટલે प्रति लक्षे एक वचन में मी, द्विवचन में वह अने बहुवचन में मह। संस्कृत में त्रण वचन छे, एक वचन, द्विवचन अने बहुवचन। एक वचन की व्याख्या थशे एक व्यक्ति अथवा तो एक वस्तु की, ज्यारे आपणे वात करिए त्यारे ते व्यक्ति के ते वस्तु ने आपणे एक वचन में मूकीशुं। જ્યારે આપણે બે વ્યક્તિ કે બે વસ્તુઓની વાત કરીશું તો એને આપણે દ્વિવચનમાં મૂકીશું। જ્યારે આપણે ત્રણ કે ત્રણથી વધારે વ્યક્તિ કે વસ્તુઓની વાત કરીશું એને આપણે બહુવચનમાં સમજવાની છે। તો એકવચન શું છે, દ્વિવચન શું છે અને બહુવચન આપણે કોને કહીએ છીએ એની વ્યાખ્યા મેં તમને સમજાવી દીધી। હવે આજે આપણે વર્તમાન કાળ કાળવાચક પ્રત્યયનો અભ્યાસ કરીશું, એમાં પરસ્મૈ પદ। અને મેં તમને પહેલા જ કીધું કે ઉત્તમ પુરુષની આપણે વાત કરવાની છે। ઉત્તમ પુરુષનો અર્થ થશે હું, અને એના માટેના સાત વિભક્તિ અને સાત વચનમાં રૂપો પણ ચાલે છે। એ માટે અસ્મદ સર્વનામનો પ્રયોગ થયેલો છે, અને અસ્મદ એ શું છે, અહીં દર્શાવેલું છે સર્વનામ। જ્યારે આપણે નામ નો ઉપયોગ નથી કરતા પણ નામને બદલે કોઈ બીજા શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ આપણે માટે શું થઈ જાય છે, તો એ આપણા માટે સર્વનામ થઈ જાય છે। મારે જવું હોય તો હું એમ નહીં કહું કે હું જયશ્રી જાઉં છું, હું શું કહીશ કે હું જાઉં છું, તો હું એ મારા માટે મેં વાપરેલો સર્વનામ થઈ ગયો। હવે આપણે જે અસ્મદ એટલે કે હું એને સમજવાનું છે એ હું તમને અહીં સમજાવી દઉં છું। એક વચનમાં કાળવાચક પ્રત્યય લક્ષે વર્તમાન કાળને, પરસ્મૈ પદમાં મી, દ્વિવચનમાં વહ અને બહુવચનમાં મહ। સંસ્કૃતમાં એક વચન માટે હું માટે આપણે શબ્દ સમજીશું અહમ, દ્વિવચન માટે એટલે કે અમે બે માટે આવામ, અને બહુવચન એટલે કે અમે અથવા તો અમે બધા માટે વૈયમ। તો અહમ એક વચનમાં હું, આવામ द्विवचन रूप छे अर्थ थशे अमे बे, अने वयम अमे बधा बहुवचन रूप आपवामां आवेलुं छे। हवे आपणे आना माटे वाक्य बनाववा होय, नाना नाना वाक्य आपणे समजवा होय तो आपणे एक उदाहरण लई लईए के हूँ जाऊं छूं, आ एक आपणा माटे थयुं सादुं वाक्य के हूँ जाऊं छूं। એક વાક્ય આપણે સમજી લઈએ કે આનું આપણે સંસ્કૃત શીખવું હોય, બનાવવું હોય તો આપણે શું કરીએ છીએ, તો હું માટે શું લખશું, આપણે સર્વનામ લઈશું અહમ। જાઉં છું, જાઉં માટે મૂળ ક્રિયાપદ શું છે, ગમ અને ગચ્છ। મેં તમને આગળ પણ થોડોક સંસ્કૃતનો પરિચય આપેલો હતો ત્યારે મેં તમને કીધેલું હતું કે સંસ્કૃતમાં ગમ ગચ્છ ધાતુ આપવામાં આવેલી છે જવા માટે, ગુજરાતીમાં શું સમજીએ છીએ જેને આપણે ક્રિયાપદ। જ્યારે જાઉં છું, ખાઉં છું, પીઉં છું, બોલું છું, દોડું છું, સાંભળું છું, લખું છું, બેસું છું, આ દરેકે દરેક ગુજરાતીમાં શું થઈ ગયા, ક્રિયાપદ। એ ક્રિયાપદને સંસ્કૃતમાં શું કહેવામાં આવે છે, ધાતુ। તો ગમ ગચ્છ જવાની જે વાત હોય એના માટે ધાતુ આપવામાં આવેલો છે, મૂળ ધાતુ છે ગમ ગચ્છ, જેનો અર્થ થાય છે જવું। હવે મારે એમ કેવું છે કે હું જાઉં છું, તો ક્રિયાપદ જે મૂળ આપેલી છે એ ક્રિયાપદમાં કાળવાચક પ્રત્યય લાગશે અને એનું રૂપ બનશે
गच्छामि। अने आ थई गयु पूर्णविरामनी निशानी। अहम गच्छामि, अहम एटले हूँ, अने गच्छामि एटले हूँ जाऊं छू। हवे आनी साथे नो एक नियम जोड़ायेलो छे, गम गच्छ धातु साथे नो संस्कृत मां के ज्यां जे कोई पण वाक्य मां गम गच्छ धातु नो प्रयोग थयेलो होय अथवा तो जवानी वात थयेली होय त्यां कई विभक्ति नो प्रयोग थाय छे, तो त्यां बीजी विभक्ति छे एनो प्रयोग थाय छे। आ एक संस्कृत मां नियम बनावामां आव्यो छे। हजु एक वार समझी लेजो, कोई पण वाक्यमां गम गच्छ धातुनी वात थयेली होय एटले के क्यांक जवानी वात थयेली होय तो त्यां बीजी विभक्तिनो प्रयोग थाय छे। कई रीते थाय छे तो हुं तमने एक वाक्य आजे उदाहरण आपी अने समजावी दऊं छुं। ज्यां जवानुं होय ते जे ते स्थळनी कई विभक्ति मूकवानी, बीजी विभक्ति। हवे मारे एम केवुं होय के हुं वनमां જાઉં છું, તેને આપણે કઈ રીતે સમજીશું? હું એટલે અહમ, ત્યાર પછી ક્યાં જવાની વાત છે? વનમાં, તો વનની દ્વિતીય વિભક્તિ એક વચનનું રૂપ થશે વનમ અને ગચ્છામ, જ્યાં મેં તમને કીધું સંસ્કૃતમાં એક નિયમ છે કે જ્યાં ગમ ગચ્છ ધાતુ હોય, ક્યાંક જવાની વાત કરેલી હોય તો જે તે જગ્યા જે તે સ્થળ પર આપણે જવું હોય તો ત્યાં બીજી વિભક્તિનો ઉપયોગ કરવો પડે। આ એક સામાન્ય નિયમ છે અને એ નિયમને ધ્યાનમાં રાખી અને અહીં માત્ર આપણે પહેલા વાક્યમાં કરતા અને ક્રિયાપદને જોયેલા હતા, અહીં કરતા, કર્મ અને ક્રિયાપદ આજે ત્રણેય ત્રણનો અભ્યાસ છે કે આપણે શીખી ગયા। કોના માટે? તો માત્ર વર્તમાનકાળ, પરસ્મેય પદ, ઉત્તમ પુરુષ અને એકવચનનું રૂપ એનો આપણે અત્યારે અભ્યાસ કરેલો છે। તો હું આશા રાખું છું કે આ વ્યાકરણનો જે સામાન્ય નિયમ છે કર્તા, કર્મ અને ક્રિયાપદને કઈ રીતે આપણે ગોઠવી શકીએ એ તમે સમજી ગયા હશો, તમે શીખી ગયા હશો। ધન્યવાદ।